નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારોલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એમનો પાઠ બીજો એટલે કે આપણી આસપાસ શું એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો જો વિદ્યાર્થી મિત્ર, આપણી આસપાસ શું, તો તમે બધા જાણો જ છો કે આપણી આજુબાજુ શું જોવા મળે છે એના વિશે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. તો તમે આ વિડીયો છે ધ્યાનથી સાંભળશો તો સરળતાથી યાદ રહી જશે. તો જો વિદ્યાર્થી મિત્ર, તમે તમારે ટેક્સ્ટ બુકની અંદર પાઠ 2 એટલે કે પેજ નંબર 6 એ તમારે અત્યારે ખોલવાનું છે. ચાલો ટેક્સ્ટ બુક કાઢો બધા વિદ્યાર્થી મિત્ર. એમાં જુઓ કે પહેલા જ તમને ચિત્ર આપેલું છે, એની અંદર વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ, જીવાવરણ એવું બધું લખેલું છે અને ચિત્ર દોરેલા છે. તો ધનવીન નામનો એક છોકરો હોય છે, એની એક સ્ટોરી આપેલી છે. તો જોઈએ શું કહેવા માંગે છે ધનવીન. ધનવીન મમ્મી સાથે બગીચામાં ફરતો હતો. ફરતા ફરતા તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે આપણે જે જમીન પર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે. હવે ધનવીન છે એ ભાઈને એવો પ્રશ્ન થાય છે, એના મમ્મીને કહે છે, એ બગીચામાં એના મમ્મી સાથે ચાલતો હોય છે ત્યારે એના મમ્મીને કહે છે કે આપણે જે જમીન ઉપર ઊભા છીએ, જે જમીન ઉપર ચાલીએ છીએ, જે જમીન ઉપર રહીએ છીએ, એ જમીન છે એ કેવી રીતે બની હશે એવો એને પ્રશ્ન થાય છે. એટલે એના મમ્મી એને કહે છે કે તું દરરોજ સૂર્યને જુએ છે ને, કે તું દરરોજ સૂર્યને જોવે છે ને, કે એ સૂર્યનું પણ એક કુટુંબ છે. એ સૂર્ય છે એનું પણ એક કુટુંબ છે, જેને આપણે શું કહીએ છીએ સૌર પરિવાર, એટલે કે સૂર્યનો પરિવાર, જે સૌર પરિવાર તરીકે ઓળખાય છે. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે. જે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ એ પૃથ્વી છે એ શેનો સભ્ય છે, તો કે સૂર્ય સૌર પરિવારનો, સૂર્યના પરિવારનો એક સભ્ય છે પૃથ્વી. પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યની વચ્ચે રહે છે. તો સૌર પરિવારના બીજા પણ સભ્ય છે એ બધા સભ્યની વચ્ચે પૃથ્વી રહે છે. સૌર પરિવારના બીજા સભ્ય એના વિશે પણ તમે જાણો છો, મંગળ, બુધ, શુક્ર, શનિ, યુરેનસ આ બધા છે એ સૌર પરિવારના સભ્ય છે. હવે સૌથી વિશેષ વાત એટલે કે સૌથી મહત્વની વાત એ છે કે વિદ્યાર્થી મિત્ર, આપણા જેવા સજીવોને જોવા માટે, સજીવોની અંદર પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને આપણે એટલે કે મનુષ્ય બધા આવી જાય, આ બધાને જીવવા માટે જરૂરી એવું તાપમાન, પાણી અને હવા માત્ર કોને મળેલા છે, તો કે ફક્ત ને ફક્ત પૃથ્વી પાસે, કે જ્યાં સજીવો છે એ રહી શકે છે એવું અનુકૂળ તાપમાન છે. બીજા ઘણા બધા ગ્રહો છે, સૌર પરિવારના અન્ય બીજા ઘણા બધા સભ્યો છે, પરંતુ બીજા સભ્ય પાસે કે જ્યાં મનુષ્ય અથવા તો કોઈ પણ સજીવ છે રહી શકે એવું તાપમાન નથી. એટલે કે કોઈ ગ્રહ છે એકદમ ગરમ છે કે જ્યાં મનુષ્ય સજીવોનું રહેવું શક્ય નથી, તો કોઈ ગ્રહ છે એકદમ ઠંડા છે. એટલે કે સજીવોને જેવું અનુકૂળ તાપમાન જોઈ, વાતાવરણ જોઈ, હવા જોઈ, પાણી જોઈ એ બધું છે એ ફક્ત ને ફક્ત પૃથ્વી એની પાસે જ છે. એટલા માટે પૃથ્વી પર આપણે રહી શકીએ છીએ અને બીજા ગ્રહ પર રહી શકતા નથી. તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે વિદ્યાર્થી મિત્ર કે પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડી છે. આપણી આ પૃથ્વી છે જે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ તેમાંથી છૂટી પડી છે, તો કે સૂર્યમાંથી. જ્યારે એનો ઉદ્ભવ થયો ત્યારે અગનગોળાના રૂપમાં હતી. પૃથ્વી છે એનો ઉદ્ભવ થયો ત્યારે પૃથ્વી કયા સ્વરૂપમાં હતી, તો કે અગનગોળ. અગનગોળાના રૂપમાં છે પૃથ્વી હતી. પૃથ્વીનો ઉદ્ભવ થયો ને ત્યારે, એટલે કે પૃથ્વીનો જન્મ થયો ત્યારે, પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારે પૃથ્વી છે એકદમ ધકધકતા ગોળા રૂપમાં હતી. શું કામ, તો કે સૂર્યમાંથી છૂટી પડી છે. તો આપણે સૌ જાણીએ છીએ સૂર્ય છે એ એકદમ ગરમ છે. હવે એ પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે એના કેટલાક તત્વો છે એ પ્રવાહી સ્વરૂપમાં અને ઘણા બધા તત્વો છે એકદમ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. તો આ પ્રક્રિયા દરમિયાન જે તત્વનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું એને આપણે શું કહીએ છીએ, મૃદાવરણ. તો મૃદાવરણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્ર, મૃદાવરણ. તો કે જે તત્વ છે જે તત્વનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું
તેને શું કહેવાય? તો કે મૃદાવરણ. જ્યારે પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારે જે તત્વ છે એનું કણ સ્વરૂપમાં રૂપાંતર પામ્યું તેને આપણે મૃદાવરણ કહીશું. એવી રીતે જલાવરણ, તો ઘણા બધા તત્વ છે એનું એકદમ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યું એને આપણે જલાવરણ કહીશું. તો જલાવરણની વ્યાખ્યા જોઈ લઈએ. તો કે જે તત્વ છે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે શું કહીશું? તો કે જલાવરણ. જળ એટલે કે પાણી, આવરણ, જળનું આવરણ એટલે કે પાણીનું આવરણ. ત્યાર પછી થયો વિદ્યાર્થી મિત્ર તમારા પુસ્તકની અંદર, તો કે જે તત્વ છે એનું વાયુ સ્વરૂપમાં, એટલે કે અલગ અલગ જે વાયુ છે, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, આ બધા વાયુ સ્વરૂપ છે એને આપણે શું કહીએ છીએ? તો કે વાતાવરણ તરીકે આપણે ઓળખીએ છીએ. વળી રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે હવા, મળી રહેતા પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી જેને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે પૃથ્વી ઉપર ચાર આવરણ છે એ અસ્તિત્વમાં આવ્યા. કે રહેવા માટે કઠણ સપાટી, ઘર બાંધવા માટે આપણે જમીન જોઈએ, પીવા માટે પાણી જોઈએ, શ્વાસ લેવા માટે હવા જોઈ, તો આ બધું જ્યાં અસ્તિત્વમાં આવ્યું એને આપણે શું કહીશું? તો કે જીવાવરણ. આવી રીતે પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણ થયા? તો કે પૃથ્વી પર મુખ્ય ચાર આવરણ અસ્તિત્વમાં આવ્યા. ચાર આવરણો, ક્યાં ક્યાં ચાર આવરણ? તો જોઈએ આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે. પેલા મૃદાવરણ, પછી તો કે જલાવરણ, અને વાતાવરણ, અને છેલ્લું જીવાવરણ. તો આ પૃથ્વી જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે આ ચાર આવરણ છે એ ધીમે ધીમે એનો ઉદ્ભવ થયો. ત્યાર પછી જુઓ મિત્ર તમારા પુસ્તકની અંદર, તો કે મૃદાવરણ. તો મૃદાવરણ વિશે આપણે વિગતે ચર્ચા કરશું. તો જો મૃદાવરણ કોને કહેવાય? તો કે આપણે પૃથ્વી જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગને મૃદાવરણ કહેવાય. આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ એટલે કે જ્યાં રહીએ છીએ એ સપાટીને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. મૃદ એટલે શું થાય? આની સંધિ તૂટી પાડો. એટલે મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. તો કે જ્યાં માટીનું પડ છે એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જુઓ, પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થનો બનેલો છે જેને આપણે ઘનાવરણ અથવા શિલાવરણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. મૃદાવરણ છે એને આપણે ઘનાવરણ અથવા શિલાવરણ પણ કહેવાય છે. શું કામ? તો કે ઘન, ઘન સ્વરૂપ છે, માટી છે એ ઘન સ્વરૂપમાં છે એટલા માટે એને ઘન, ઘનાવરણ કહેવાય છે. અને પર્વતો છે, જે પહાડો છે, પથ્થર, શિલા, એટલા માટે આપણે એને શિલાવરણ પણ કહી શકીએ છીએ. મૃદાવરણને ઘનાવરણ અને શિલાવરણ પણ કહેવાય છે. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર, કે પૃથ્વીની જે સપાટી છે એમાં મૃદાવરણ કેટલા ટકા છે? તો કે 29% મૃદાવરણ છે. ટોટલ આખી પૃથ્વીની સપાટીની અંદર આ ચારેય આવરણ આવી જાય એની અંદર મૃદાવરણ છે એ 29% જગ્યા રોકે છે. એ તમારે યાદ રાખવાનું રહેશે. આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. પણ આ જાડાઈ છે એ બધે જ એક સરખી હોતી નથી. કોક જગ્યાએ વધારે જાડાઈ હોય છે અને કોક જગ્યાએ ઓછી હોય છે. આમ બધી જ જગ્યાએ એક સરખી જાડાઈ હોતી નથી. હવે જો વિદ્યાર્થી મિત્ર, મૃદાવરણની અંદર કેનો કેનો સમાવેશ થઈ શકે? તો કે નાના મોટા પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, આ બધું જ છે એ મૃદાવરણની અંદર આવી શકે છે. વળી સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં શું થતો જાય? તાપમાનમાં છે વધારો થતો જાય છે. સપાટીથી શરૂ કરીને જેમ તમે ઊંડે જાઓ, પૃથ્વીના પેટાળની અંદર જાઓ, તેમ તાપમાનમાં શું થતો જાય? વધારો. એટલે કે અહીંયા નીચે છે વધારે ગરમી હોય. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેઘમાં કહે છે. આ યાદ રાખવાનું છે. મેઘમાં કોને કહેવાય? તો કે પૃથ્વીની પેટાળની અંદર જે અલગ અલગ વાયુઓ આવેલા છે, ખડકો આવેલા છે, અહીંયા શું છે? તો કે તાપમાન છે એ સૌથી વધુ હોય છે. એટલે એ તાપમાનના હિસાબે જે ખડકો છે
એ પીગળવા લાગે છે અને એનો જે રસ નીકળે છે એને આપણે ભૂરસ કહીએ છીએ. ભૂરસને સામાજિક ભાષામાં મેઘમાં કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની થશે. મેઘમાં કોને કહેવાય? આ મેઘમાં આ શબ્દ યાદ રાખવાનો છે. મેઘમાં એટલે શું? તો કે ભૂરસ. કોને કહેવાય? તો કે જમીનની અંદર જે ખડકો છે એનો જે પીગળેલો રસ છે એને આપણે મેઘમાં કહીએ છીએ. રેડી? ત્યાર પછી જુઓ, હવે પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ આવેલા છે જે આપણે વાત કરી, જે ગરમ થતા ઉપરની તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. શું કરે છે? જમીનની અંદર જે વાયુ છે એ બહાર નીકળવા માટે કોશિશ કરે છે. પરંતુ જમીનની ઉપર જે ખડકો આવેલા છે એનું પણ એટલું દબાણ હોય છે કે જે પૃથ્વીની નીચે જે વાયુ છે એને બહાર નીકળવા દેતા નથી. એટલે આમ એકબીજા વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. પણ મિત્ર, ઘણી બધી જગ્યાએ એવું બને છે કે આ સમતુલા છે જળવાતી નથી. તો શું થશે? તો કે જમીનની અંદર જે વાયુઓ છે એ એકબીજા સાથે દબાણ કરી બહાર નીકળવા માટે કોશિશ કરશે અને જમીન ફાટી નીકળે. તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે જમીનમાં મોટા તિરાડ જોવા મળે છે અને એમાંથી જે ભૂરસ છે જે મેઘમાં છે એ ધીમે ધીમે બહાર નીકળે છે અને જ્વાળામુખી ઉત્પન્ન થાય છે. એને આપણે શું કહીએ છીએ? મેઘમાં બહાર નીકળે જમીનમાંથી એને આપણે જ્વાળામુખી કહેવાય. તો ધનવીન છે એના મમ્મીને કહે છે, મમ્મી આ મૃદાવરણ છે એ આપણને કેવી રીતે ઉપયોગી છે? તો એના મમ્મી કહે છે કે જો બેટા આ મૃદાવરણ ના હોય તો આપણે ઘર શેના ઉપર બાંધી શકીએ? કે આપણે મૃદાવરણ ઉપર રહીએ છીએ, મૃદાવરણ ન હોય તો આપણે ક્યાં રહીએ? એમ એના મમ્મી કહે છે. પીવાનું પાણી, પછી ખોરાક માટે છે ખેતી કરવાની જરૂર પડે છે, કોઈ પણ ઉદ્યોગ ધંધા, આ બધા જ છે આપણે મૃદાવરણ ઉપર બાંધી શકીએ છીએ. મૃદાવરણ વગર સજીવોનું જીવવું શક્ય છે નહીં. આ મૃદાવરણ છે એ આપણને અનેક રીતે ઉપયોગી થાય છે. તો વિદ્યાર્થી મિત્ર, મૃદાવરણની અંદર જે છે એ બધું તમારે વ્યવસ્થિત યાદ રાખવાનું છે અને રફ નોટની અંદર બધી વ્યાખ્યા, ચારે ચાર આવરણો, ભૂરસ કોને કહેવાય એ બધા જ વિશે તમારે લખવાનું છે. ભલાવરણ લેવું હતું પણ કેટલી મિનિટ થઈ?